વાપીમાં ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ખાદી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આગામી 27મી ડિસેમ્બર સુધી ચાલનારા આ ખાદી મેળામાં રાજ્યભરમાંથી ખાદીની ચીજવસ્તુઓ તેમજ ગૃહ ઉદ્યોગ અને કામ ઉદ્યોગ સહકારી મંડળીઓ દ્વારા ચીજવસ્તુઓના વેચાણ માટે સ્ટોલો લગાવવામાં આવ્યા છે. આ ખાદી મેળાના ઉદઘાટન પ્રસંગે ગાંધીવાદી ગફુરભાઈ બિલખિયા તથા ગાંધી પ્રચાર પ્રસારના મંત્રી નટુભાઈ સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે 150મી ગાંધી જયંતિ ઉજવવા માટે નક્કી કર્યું અને અહીં નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન એમને દરેકને અપીલ કરી છે કે એક જોડી ખાદીના કપડાં તો વાપરો જ કે જેથી ગરીબના ચૂલા સળગે. આ બંને મહાનુભાવોની અપીલ, ગાંધીવાદીઓની મહેનત, ગરીબ માણસોની મહેનત અને એમાં વાપીને આંગણે જે નટુભાઈએ ગાંધી ખાદી મેળો યોજ્યો અને એમાં ખાસ કરીને હેમંતભાઈ અને અજીતનગરના ગ્રાઉન્ડના માલિકો ઇન્દુભાઈ અને હાર્દિકભાઈ એ બધાએ ફ્રી આ જગ્યા આપી છે એ અને આ ગાંધી મેળો તો અહીંયા ખાદી મેળો અહીંયા તો ખાદીનું વેચાણ ખૂબ જ થાય છે. અને એક વખત નારાયણ દેસાઈના હાથે અહીંયા ગાંધી મેળાનું આયોજન થયેલું અને એમાં જે સાહણભાઈ બોલ્યા હતા એની બુક પણ બહાર પડી હતી. ખરેખર પ્રશંસનીય અહીંયા આ વાપી છે એ મિની ઇન્ડિયા છે અને આ ખાદી મેળો આખા ઇન્ડિયામાં આનું નામ થાય અને બધાને અપીલ કરું છું કે બધા ખાદી ખરીદો, નાના ઉદ્યોગોની નાના ગ્રામ ઉદ્યોગની વસ્તુઓ ખરીદો. આજે વાપી અજીતનગર મેદાન પર ગાંધી 150 વર્ષ નિમિત્તે એટલે કે ગાંધીના 7 શતાબ્દી વર્ષ નિમિત્તે વલસાડ નવસારી જિલ્લાની અંદર ગાંધી ખાદી મેળા કરવા એવું એક આયોજન થયેલું અને એ આયોજન વલસાડ નવસારી જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી મંડળી લિમિટેડ કનાળી અને ગાંધી વિચાર પ્રચાર ટ્રસ્ટ કે જેનો કાર્ય વિસ્તાર વલસાડ નવસારી ડાંગ છે એના પ્રમુખ શ્રી કપૂરભાઈ મારી સાથે જ બાજુમાં જ બેઠેલા છે અને ગાંધી વિચાર સભા નવસારી જલાલપોર તાલુકા 3 સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આજે 21મી તારીખે વાપી મુકામે આ ખાદી મેળાનું શરૂઆત થાય છે. ખાદી મેળો 21 થી 27 તારીખ સુધીનો રહેશે. સવારે 11 થી રાત્રે 8 સુધીનો ટાઈમ રહેશે અને આ ખાદી મેળાની અંદર ખાદી તો ચોક્કસ જ છે. ગુજરાત ખાદી ઉપર 25% વળતર છે, પટણ ખાદી ઉપર 15% વળતર છે. તે સિવાય પૂજ્ય બાપુએ જે બધી પ્રબોધેલી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓના ભાગરૂપે અહીં 50 સ્ટોલનું આયોજન કરેલું છે. તેમાં ખાદી, ગ્રામ ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગની અંદર પડેલા નાના માણસો છે એ લોકોને આપણે અહીંયા નાના નાના સ્ટોલો આપીને એ લોકો એમની કમાણી કરી જાય અને જે બાપુએ જે પ્રવૃત્તિઓ પ્રબોધેલી છે એ પ્રવૃત્તિઓ ચાલુ રહે અને આવનારી પીઢીને આની પૂરેપૂરી વાકેફી થાય એનો ખ્યાલ આવે એટલા માટે આ ખાદી મેળાઓનું આયોજન થાય છે. હવે ફેબ્રુઆરી માસમાં 70મો ગાંધી મેળો એ વાંસદા મુકામે યોજાશે અને એ મોટા પાયા ઉપર થશે. આમ દર વર્ષે ખાદી મેળાનું આયોજન અને ખાદી ગાંધીની જે વિચાર પ્રચારની જે પ્રવૃત્તિઓ છે એ આ 3 સંસ્થાઓ મારફતે ત્રણેય જિલ્લામાં થતી આવે છે.